શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા લંપટ સાધુઓનો વિરોધ કરવા અને તેમની ઉપર યોગ્ય કાયદાકીય પગલાં લેવાય તે હેતુથી શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા આજે બપોરે 4 વાગે વડોદરા કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે આવ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ બેનર લઈને કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. આવા સાધુઓ સ્ત્રીઓ સાથે દુષ્કર્મ કરી રહ્યા છે એવા સાધુઓને સંપ્રદાયમાંથી બહાર કાઢવામાં આવે. પત્ર આપવા શું માગણી છે અને કઈ રીતે પત્ર માટેની અમારી માગણી એવી છે કે આજે તમામ જનતા જાણે છે કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સાધુઓ છે એ સ્ત્રી ધર્મથી આખી હોવા છતાં એ આજે સ્ત્રી સાથે દુષ્કૃત્ય કરી રહ્યા છે. ઘણા સાધુઓની એવી લીલાઓ પણ આવી છે કે જે હરિભક્તો સાથે અથવા તો એક પુરુષ સાથે એક પુરુષ સાધુની લીલા જ્યારે સામે આવી છે. ઘણા એવા પણ કેસ થયા છે કે જેમાં આવા જે દુષ્કૃત્યો છે રાષ્ટ્રીયના વિરોધમાં એક ચલની નોટો જે નોટો છે એ પણ ખોટી છાપી છે એવા ઘણા કેસો છે. એવું આમ કહી ન શકાય એવા કેસો છેલ્લા 20 વર્ષોમાં આવી રહ્યા છે. અને હવે જ્યારે હરિભક્તોનું જ્યારે જોશ વધ્યું છે ને ત્યારે છેલ્લા 4-5 દિવસથી રોજ એક નવી FIR સાથે થાય છે. કારણ કે આજ સુધીમાં એવું થતું હતું કે હરિભક્તો પૂછાતા હતા કે અમારી માંગ રાખશે પણ અમારી માંગ રહેશે ક્યાં. પરંતુ હવે એવું છે કે હરિભક્તો જ્યારે સાબદા બન્યા છે અને એની અમારી માંગ એવી છે કે આવા જે સાધુઓ છે ને જે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરે છે અને એની પર આજ સુધી કોઈ એક્શન નથી લેવાયા, અમારી એવી માંગ છે કે એ લોકો મારે સરકારી ધોરણ પ્રમાણે, કાયદાકીય પ્રમાણે, ન્યાયાલય પ્રમાણે જે પણ આપણા કાયદાકીય પ્રમાણે જોગવાઈ હોય એ પ્રમાણે સજા થવી જોઈએ. એવા સાધુઓને સંપ્રદાયમાંથી બહાર કાઢી નાખવા જોઈએ જેથી બીજા જે સંત હોય કાં તો બીજા જે સાધુઓ હોય એ પણ આનાથી એક શિક્ષા લે અને આવું કૃત્ય ન. વારંવાર આવી રીતે અલગ અલગ સાધુ જેમ છે સ્વામિનારાયણ છે બીજા અલગ અલગ સંપ્રદાયના સાધુઓ બહાર આવી રહેલા છે દુષ્કર્મ કરતા, એમના વિશે શું કહેવા માંગશો ને શું કહે? સંત છે ખૂબ જ પવિત્ર વ્યક્તિ છે, કેટલું યોગ્ય છે. હવે જ્યારે એવું કહેવાય કે સંત જ્યારે આવું કરે ને તો આખા સનાતન હિન્દુ સંપ્રદાય જે છે ને એ વગો હોય છે અને એનાથી સનાતન હિન્દુ સંપ્રદાયની સાથે સાથે આપણો દેશ છે ને એ હિન્દુ સનાતન સંસ્કૃતિ બનેલો, આપણો દેશ પણ ક્યાંક ને ક્યાંક આમાં ખાડે પડે છે. એટલે જે વ્યક્તિઓ આજે આપણે જ્યારે ધર્મનો પ્રચાર કરતી હોય એવું એવા વ્યક્તિઓ જો આવું કૃત્ય કરતી હોય ને તો એ તો ખરેખર બહુ જ ખૂબ જ નિંદનીય છે. આપનો પરિચય? રાકેશ પટેલ. સંપ્રદાયની અંદર અથવા ગુજરાતની અંદર આ એક વિડીયો બહાર પડ્યો છે સાધુ સંત થઈ અને જે કૃત્ય કર્યું છે, તો આવા તો ઘણા વિડીયો અગાઉ પણ આવી ગયેલા છે જેની સામે આજ દિન સુધી સંપ્રદાયના જે સત્તાધારી લોકો છે એમણે કોઈ પણ પગલાં આજ દિન સુધી લીધા નથી અને એ લોકો અત્યારે પણ કોઈ જવાબ આપવા માંગે તૈયાર નથી. માટે અમે એક હિત રક્ષક સમિતિ બનાવી અને આજે સરકારને પણ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે એ જે સત્તાધારી લોકો છે કોઈ પગલાં નથી લેતા તો સરકાર આમાં ભાગ ભજવે અને આવા જે નરાધમ ગુનેગારો લંપટ સાધુઓ છે એમને તાત્કાલિક ધોરણે સંપ્રદાયમાંથી બહાર કાઢે અને ભવિષ્યમાં આવું કોઈ પગલું ન લે એનું ખાસ ધ્યાન રહે એના માટે થઈને આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જો રજૂઆત સાંભળવામાં નહીં આવે તો અમે આ હિત રક્ષક સમિતિ બનાવેલી છે, અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું અને અમે નિર્ણય કરીને બેઠા છીએ કે આ કચરો હવે આ સડો છે એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો નથી, કારણ કે જે ભગવાનની લજાવ્યા છે એ સમગ્ર સનાતન હિન્દુ ધર્મના સાધુને કલંક લાગે એવું કૃત્ય કરેલું છે. તો અમે સમગ્ર સનાતન ધર્મને બચાવવા માટે આ લડત લડી રહ્યા છીએ. આ પ્રશ્ન અમારો ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયનો નથી એટલે આ લડતને અમે મૂકવાના નથી અને આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરીશું. પ્રણવ રાય.